નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગોહિલ જાગૃત. આજે આપણે ધોરણ 8 પાઠ 9 દીકરાનો મારનાર, જેના લેખક છે ઝવેરચંદ મેઘાણી, આગળ ચલાવીશું. આપણે અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો જોયું કે દેવળિયા નામનું એક ગામ છે જેમાં હોળીનું પર્વ ચાલી રહ્યું છે અને દેવળિયા ગામના મુખી મંદોદર ખાન ડાયરો ભરીને બેઠા છે અને દેવળિયા ગામના યુવાનો ધૂળેટીના પર્વમાં ગાંડા તોર બની અને એકબીજાને ટોળી રહ્યા છે. ત્યાં એ લોકોને સામેથી એક મહેમાન આવતો દેખાય છે, જેણે ધૂળેટીના પર્વ નિમિત્તે સરસ મજાના ચોખ્ખા ધોયેલા નવા નકોર સફેદ કપડાં પહેર્યા છે અને એને જોઈ અને ટોળું ગાંડું બની અને રોડવા માટે આગળ ધપે છે. હવે આપણે જોઈએ તો સાચું મહેમાનને રોડ ઉઠમાં રોડ એવા રીડિયા ઉઠ્યા, રીડિયા એટલે કે બૂમ, અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી. ધોળું બાસ્તા જેવું પાસાબંધી કેડી, પગને કાંઠે ત્રણ દોરાવાળી પગની ચોરણી, ઉપર પગસરાની ગરેડી કોરની પચેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ ફૂટેલ મ્યાનવાળી તલવાર, કેડે કોઈ કાળાંતરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વગડે આંબાના મોરમાંથી અછૂતથી ફોરમો લેતો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી દીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો ભૂતાશ્રીનો જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો એવી ચીસ પાડી ઉઠ્યો. ભૂતાશ્રી એટલે કે હોળી, ઉલ્લાસ એટલે કે આનંદ. અહીંયા જે વર્ણન કર્યું છે એવો એ યુવાન જ્યારે પેલા ઘેરૈયાની ટોળી જોવે છે તો ચીસ પાડી ઉઠે છે, મને રોડશોમાં ભલા થઈને મને છાંટશોમાં તમારે પગે લાગ્યું, પરોણો ના પાડી એમ તો ઘેરૈયાઓને વધુ ચાનક ચડી, બમણા તમણા ત્રળે ચડાય અને વધુ બોકાસા પાડવા લાગ્યા. પરોણો એટલે કે મહેમાન, ચાનક એટલે કે ઉત્સાહ, બોકાસા એટલે કે બૂમ. હા ખબરદાર, મહેમાનને ઓળખાય નહીં એવો ચિતરી મેલો, લાવો મશને ગારો. જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી. ઘેરૈયાએ એક સાંપી ચપટ કરી, મહેમાન તો જાળવી જાઓ કરતો પાછો ઉઠવા લાગ્યો, પણ જુવાનો આંબુ આંબુ થઈ રહ્યા એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેકું રાખવા મહેમાને પોતાની તલવાર કાંખમાં દબાવી હતી, એમને એમ મ્યાન સોતી વીજવા માંડી. એટલે કે મહેમાનને કોઈને તલવાર મારવાનો ઈરાદો નહોતો, પણ પેલા ટોળાને પોતાને રંગતું રોકવા માટે મ્યાન સોતી એટલે કે તલવાર રાખવાનું જે ખોખું હોય એની સાથે તલવાર એણે મૂંઝવા માંડી. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય, પોતે બબ્બે કદમ પાછો ઘટતો જાય, રેવા દ્યો કરતો જાય. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. એ રેડિયા રમણ, એ ચસકા, એ કાલાવાલા, એ તલવારના ઝાવા, એ ધૂળની આંધી કંઈ અનોખો જ મામલો જામી પડ્યો હતો. એમાં અચાનક ધપ દઈને કોઈ પડ્યું, અરે ગજબ થયો, કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા એવી બૂમ પડી. મહેમાને કુંવરને તલવાર મારી, પકડજો ઝાલજો એવી ચીસ પડી. મુસાફર ચોંક્યો, એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો, ઊભી વાટે સીમાડે હળી કાઢી. શું થયું એ જોવા પૂછવાની વેળા ન રહી, પાછું વાળીને નજર નાખવાની પણ હામ નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે એની શી દશા થઈ છે એ નિરખવાનું પણ ભાન નથી. કોઈ ગાંડો માણસ, કોઈ ખૂની જાણે દોર્યો જાય છે. મ્યાન સુધી તલવાર વીંઝતો તો એમાં એ તલવારનું ખોખું નીકળી ગયું અને મંદોદર ખાનના કુંવર જે ઘેરૈયાની ટોળી ભેગા હતા એને એ તલવાર વાગી ગઈ. પણ મુસાફરને ખબર પડી કે કંઈક અજુગતું બન્યું છે એટલે કંઈ પણ જોયા જાણ્યા વગર એ ભાગવા લાગ્યો. એને તો પાછળ વળીને જોવાની પણ હામ નહોતી એટલે કે હિંમત નહોતી. અહીંયા ઝાપામાં તો કેર થઈ ગયું. મંદોદર ખાનના દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાટ પડ્યો છે. લોહીનું ખાબોચું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો નાડ રજા લઈ લેશે એવું થઈ ગયું. પણ આ શું થયું? થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાને જે મ્યાન સોતી તલવાર વીંઝવા માંડી હતી
એનું જ્ઞાન દેવગતિએ ધૂળની આંધીમાં ક્યારે નીકળી ગયું કોઈને ખબર પડી નહીં. અને તલવારની પીછી અકસ્માત કુંવરના ગળાની ભૂંગળી પર લસરકો લેતી ગઈ. કુંવર એક તો કુમળી વયનો અને નસીબદારનું બચ્ચું એટલે બગીચાનું ફૂલ, તરત એના પ્રાણ નીકળી ગયા. દૈવગતિએ એટલે કે ભગવાનને કરવું અને જ્ઞાન નીકળી ગયું એ મુસાફરને ખબર રહી નહીં. અને એની જે આગળની સહેજ અંતિ ધાર હોય એ કળા પર લસરકો લેતી ગઈ. કળાની નસ તોડી નાખી, એનાથી લોહીનું ખાબચ્યું ભરાણું અને મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો ત્યાંની ત્યાં જ મૃત્યુ પામ્યો. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો ડાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા મોલેસલા, પણ અસલ તો રાઠોડ રજપૂતની ઓલા, એક જ ગામડાનો ધણી, વાટકીનું શિરામણ કહેવાય, પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા નીકળાય એમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગામડા બજાવણાવાળાઓ તમામ મોટી આશા લઈ આજ વરસ દિવસના ઉજળા પરગ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો અને રાડ પડી ગઈ. દરબાર મંદોદર ખાન હતા એ રાઠોડ રજપૂત વંશના હતા, એક જ ગામડાના ધણી હતા. વાટકીનું શિરામણ એટલે કે સાવ ઓછું કહેવાય, પણ એમનું હૃદય બહુ મોટું હતું, ઉદાર દિલના હતા એટલે કંઈક લેવાની આશાએ આજે એના દરબારમાં બધા લોકો આવ્યા હતા. ત્યાં તો રાડ પડી ગઈ કે કુંવરને માર્યો. અરે કોણે? તો મુસાફરે. ખોટી વાત, આજ કોનો દીપ ફેર્યો છે? અરે બાપુ, આ મારીને જાય ઉભે માર્ગે ઉઘાડી તલવારે. લાવ મારી ઘોડી, રૂપિયા 2000ની રોજની ઘોડી. હાથીના કુંભાથળ માથે જાતિ ડાબા ભાંગે એવી ભાંગતા હરણની સાથે ભેટા કરનારી. એને ફક્ત ચોકડા પર મંદોદર ખાને રાંગમાં લીધી. સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ગચકારી જાણે તીર છૂટ્યું. જમ 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 આંખના તન પર કારા ભેગી તો ઘોડી સીમાડે પહોંચી. સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં આદમીને ભાગતા ભાળ્યો. હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂલી મંદોદર ખાને ઘોડીને ચાપી. મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભળાણા થંભી ગયો. પાછો જોતો સમજી લીધું કે મારો કાળ આવી પહોંચ્યો છે એટલે કે મારે હવે મરવાનું નક્કી છે. પોતે પગભાળો ભાગીને કેટલે જશે, આમેય મરવું તો છે. હવે ચિત્રાશી જ ફાડવા, ચિત્રા ફાડવા એટલે નકામા મહેનત કરવી, નકામા હવાતિયા મારવા. ઊભો રહ્યો. બોલીને તો કાળને અટકાવાય એવું હતું, ખુલાસો કરવાનો વખત નથી એટલે સામાં ઊભા રહીને આ મુસાફરે તલવાર એના ગળે માંડી. અસવાર સમસ્યાને સમજી ગયો. જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ છે. ત્રાગાળું વરણ એટલે પોતે પોતાની જાન દઈ દેવાવાળો, પોતાનો જીવ દઈ દેવાવાળો કોઈ નાત લાગે છે. એટલે હું આગળ વધીશ તો તલવાર ગળામાં પૂરવી આજ મારા સીમાડે લોહી છાંટશે એમ સમજી રોજડીને થંભાવી આગેથી પૂછ્યું, કોણ છો? ચારણ શા માટે આવ્યો? કાળો બોલાવ્યો. ભેંસ્યું બધી મરી ખૂટી. છોકરા છાશ રાપ વગર રોવે છે. નહોતો આવતો પણ ચારણે ધકેલ્યો. મંદોદર ખાનની વાસનામાંથી અવાજ કુટક કુટક નીકળે છે. મંદોદર ખાન પૂછે છે કે કોણ છો? તો એણે કહ્યું કે હું જાતનો ચારણ છું, મારા ઘરમાં ખાવાનું કશું નથી એટલે આજે હું મંદોદર ખાન પાસે કશું માગવા આવ્યો છું. કુંવરને તે માર્યો ઈશ્વર જાણે. ચારણે આપ સામે હાથ કર્યા. મને ખબર નથી, હું તો એટલું જ જાણું છું મારી ડેલીએ આવું હતું. ચિત્રા પહેર્યા હશે તો ભૂંડો દેખાય એમ માનીને ભેળી લુગડાની કોરી જોડ લીધી. ગામ બાર બદલાવી ઘેરૈયા મને રોળવા આવ્યા. મેં એમાંથી ઉગરવા જ્ઞાનમાં બીડેલી તલવાર વીંજી. જ્ઞાન ક્યારે નીકળી ગયું એ ધૂળની આંધીમાં મને ખબર પડી નહીં. આટલી વાત થાય છે ત્યાં પછવાડે કોકીરા સંભળાણા. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને હાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવારો, કોઈના હાથમાં સાંભેલા દ્યો દ્યો એવા દેકારા બોલતા આવે છે. ભાતા ચારણે ફાળ ખાધી. મંદોદર ખાનને રોજડી માથેથી રાંગ છોડાય પોતાની તલવાર આખીરી પકાવી દીધી અને સાથ કર્યો, ગઢવા અહીંયા હાલે. આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ. શું બોલો છો ગઢવા? વાત કરવાની વેળા નથી. ગામ આખું હલક્યું છે. તે એના કુંવરને મારી નાખ્યો છે. તારી રાય રાય જેવા કાયાના કટકા કરશે. પણ ભાઈ, તમે હું મારી ઓળખાણ અટાણે નહીં. પછી અટાણે ભાંગી નીકળો, નીકળ તારા છોકરા રજડી પડશે. ગામ લોકો તામાને તામા રોક્યા રહેશે નહીં. મંદોદર ખાને જોયું કે
આ માણસની ભૂલથી એના કુંવરને વાગી ગયું છે. કુંવરને મારવાનો આનો કોઈ ઈરાદો નહોતો. મારો કુંવર તો મરી ગયો, પણ એના ઘરે કેટલા બધા છોકરા ભૂખ્યા તરસ્યા એના બાપની રાહ જોઈને બેઠા હશે. એટલા માટે કહે છે કે જો આ ગામ પાછળ આવે છે તને મારી નાખશે, તારા શરીરના ટુકડા કરશે, માટે તું અમારી ઘોડી પર બેસી અને ભાગવા માંડ. મુસાફર જ્યારે કહે છે કે તમે કોણ છો, તો કે મારી ઓળખાણ પછી, પહેલાં તું અહીંથી જતો રહે. પણ બાપ તારું નામ? અરે મારું નામ ખુદાનું, કહીને મંદોદરખાન દોડ્યા. ચારણને બાવડે ઝાલી રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપી માસેથી રોજડીને ડચકારી. પૂછનો ઝૂંડો માથે કરતી હોડી ગઈ જોતામાં અલોક થઈ ગયું. મંદોદરખાન અડવાણે પગે ચાલ્યા આવે છે. અડવાણા પગ એટલે કે ખુલ્લા પગે. રાંગમાં રોજડી નથી, કાંખમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કા બાપુ? માળો લોટકો આદમી, મને જીતવા ન દીધો, તલવારને ઘોડી બેવું લઈને વયો ગયો. લોટકો એટલે કે હિંમતવાળો. અરે રાખો રે રાખો બાપુ, વસ્તી એકી જાઈને કહ્યું. ફણીદરના માથેથી મણી લઈ લે તો જ મંદોદરખાનની રાંગમાંથી રોજડી લેવાય. ઠાલા મોરખ શું બનાવો છો અમને? સાત ફૂટનો એક દીકરો એના મારાને ભગાવી દીધો. વસ્તી સમજી ગઈ કે બાપુએ જાતે કરીને એને ભગાડ્યો છે. એટલે કહ્યું કે જેમ સાપના માથેથી મણી ન લઈ શકાય, એવી જ રીતના મંદોદરખાન પાસેથી ઘોડી લેવી સહેલી નથી, એટલે તમે અમને મૂરખ ન બનાવો. લ્યો હવે જાતિ કરો, દરબારે શાંતિથી જવાબ પાડ્યો. જાતિ શું કરે? એને પાતાળમાંથી ગોતી નાખશું. ભાઈ, મંદોદરખાન બોલ્યા, તમે તે કાંઈ દીવાના થયા છો? એને શું મારા દીકરાને જાણી બૂજીને માર્યો છે? એના ઘેર એવા કેટલાય દીકરા ભૂખે મરે છે, જાણો છો? કોડ ભરે એ મારો ઉંભરે આવ્યો હતો, દેવગતિએ દીકરો મર્યો. એ તો ખુદા તાલાની મરજી, આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. પણ એટલા સારું હું આજ ઉજરે દિવસે મારા છીમાડા માટે સામી જાતિએ હત્યા વોરું, હાલો બેટાની મૈયત કાઢીએ. આમાં આ દરબારની આ મુખીની ઉદારતા વર્ણવી છે. મંદોદરખાન નામના મુખી કહે છે કે એને તો ભૂલથી મારા દીકરાને વગાડી દીધું છે. એના ઘરે તો આવા કેટલા દીકરા રોતા બેઠા છે. હું મારા ગામના પાદરમાં એનું લોહી આજે ઉતાસણીના પાવન પર્વે જોઈ શકું નહીં. ચાલો, એ આપણી કિસ્મતમાં નહીં હોય એટલે દેવગતિએ એટલે ભાગ્ય વશાત સંજોગોને કારણે એ મર્યો છે. મારો દીકરો મરી ગયો એનો મને અફસોસ નથી, કારણ કે એના ઘરે આવા કેટલાય છોકરા ભૂખ્યા છે. તો ચાલો આપણે આજે મારા દીકરાને દફનાવીએ, એમ કરી મંદોદરખાન વસ્તીને શાંત પાડે છે. તો આ પાઠમાં આપણને એક ગામના મુખીની, ગામના આગેવાનની, એક ગામના રાજાની ઉદારતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ગૂગલ ક્લાસરૂમમાં હોમવર્કમાં આ પાઠનો સ્વાધ્યાય લખી અને મોકલવાનો રહેશે. થેન્ક યુ.